તો મિત્રો, તમે બધા ટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે આજે કેગ ઉપર આપણે ચર્ચા કરવી છે. સીએજી જે દરેક રાજ્યમાં, કેન્દ્ર સરકારમાં, બધામાં એ રિપોર્ટ સરકારના આંકડાના આધારે રિપોર્ટ તૈયાર કરે અને રિપોર્ટમાં સરકારે ક્યાં ક્યાં ગડબડો કરી છે એ રિપોર્ટમાં એ બતાવે. એ પહેલાં એક વાત તમને કહી દઉં, મજા આવશે તમને. તમને એમ થશે કે આપણા ખરેખર રૂપિયા જાય છે ક્યાં. ઘણે ખબર, તમને ખબર હોય તો આપણે એમ કહીએ કે સરકારને કે ભાઈ આ રસ્તો બનાવવો છે સરકાર, કે ક્યાં રૂપિયા છે. પછી ટેક્સ ઉપર ટેક્સ નાખ નાખ કરે, આ બધા અણઆવડતના બધા જે પેલા નમૂનાઓ બધા હોય ને, બધા આપણે એમ લાગે ક્યાં ભરણા છે. મજાની વાત હશે, 42 લાખના પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળમાંથી ગુમ થઈ ગયા. શું ફરી તમે બોલો બધા, 42 લાખ રૂપિયાના પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળમાંથી ગુમ થઈ ગયા. બોલો, ભણે ગુજરાત, વાંચે ગુજરાત, મોજ કરે ગુજરાત, 42 લાખ. અને મજાની વાત શું છે ખબર તમને, તમારા મારા ઘરમાંથી કઈ ચોરી થાય તો આપણે બીજે દિવસે ફરિયાદ કરીએ ને. એક મહિનો થયો હવે, હવે ફરિયાદ આપી અને પછી કે પોલીસ લેતી નથી. બોલો, 42 લાખના પુસ્તકો ગુમ થાય. આમાં તો ઘણા બધા એવા આક્ષેપો કરે છે કે આ કોન્ટ્રાક્ટ કોઈક બીજાના છે, મળતીયાઓના. તમે જોજો, આ આપણે કેમ ગુજરાતનો દીકરો દીકરી 5મા ધોરણ સુધી વાંચતા નથી આવડતો, ખબર છે? 8મા ધોરણ સુધી એને જયારે પુસ્તકો આવે ને, ત્યારે અડધું પૂરું થઈ ગયું ત્યારે પુસ્તકો પહોંચે છે એવું મને કોકે કહ્યું, આપણે બહુ ખબર નથી. તમને અનુભવ હોય તો તમે કહેજો કે આયુષુદાનભાઈ વાત સાચી હો. આ ભણે ગુજરાત ડબ્બા કરી નાખે ને, આપણે આપણે આપણું ભવિષ્ય પૂરું કરી નાખે ને. તમે વિચાર કરો, 42 લાખ રૂપિયાના પુસ્તકો કરી નાખ્યા. બોલો, અને પકડાશે નહીં એવું કે છે લોકો, મને ખબર નથી. પકડાય તો આનંદની વાત છે. તમે અધિકારીઓનો કોઈનો પગાર નથી કપાતો, કોઈ સસ્પેન્ડ નથી થતો, કોઈ ડિસ્પેસ નથી થતો. મને તો બહુ હેરત જ આવે છે, એમ એમ ઉકળાટ થાય છે કે થઈ શું રહ્યું છે, આ બધું બરોબર તો થઈ રહ્યું છે કે. અને કોઈને પીડા નથી, બોલો પાછી, ના તમને છે ના મને છે, બધા મોજે મોજ છે. ગુજરાતના એક એક નાગરિકનો એક પણ પૈસો ક્યાંક જાય ને સાહેબ, એ સારું ન કહેવાય. સુરતમાં ગઈકાલે બેન પકડાણા, મેં પછી તપાસ કરી, ખબર પડી મોંઘવારી ઉપર કોંગ્રેસના કોર્પોરેટર કરતા હતા, ડુંગળીને હાર પહેરી, મોંઘવારી નહીં ચલેગી નહીં ચલેગી, 50,000 લેતા પકડાય. તમને ક્યાં મોંઘવારી નડે મારી માં, વિચાર તો કરો. તો વિચાર કરજો કે મોંઘવારી નહીં ચલેગી નહીં ચલેગી ના નારા આપનાર નેતાઓ આપણા જો 50,000 ની લાંચમાં પકડાતા હોય તો ખરેખર આ દેશનો વિકાસ છે ની માત્ર માત્ર તમારી મારી મહેનતના કારણે થાય છે. આ રાજકારણીઓ નેતાઓએ જે નુકસાન પહોંચાડ્યું હોય ને, અને અધિકારીઓએ જે ભ્રષ્ટ, એના કારણે મને લાગે છે કે આપણે પાછળ રહ્યા છીએ, જે રહ્યા છીએ અને આગળ વધ્યા છીએ ને, તમારી મારી મહેનતના કારણે થયા છે. એમાં મજાની વાત એ છે કે કોંગ્રેસના 2 પકડાના, ભાજપના અત્યાર સુધી 3 પકડાના. પારદર્શિક ભાજપ પાર્ટીએ ત્રણે સામે એક્શન નથી લીધા, કોંગ્રેસે તો હજી લીધા. મને એવો મેસેજ મળ્યા કે ત્રણે નથી લેતા. અમદાવાદ નહીં, સુરત, સુરતમાં બી એક સસ્પેન્ડ થઈ ગયા. ભાઈ, સુરતના રિપોર્ટરને પૂછવામાં આવે કે સુરતના જે ભાજપના પકડાયા હતા કોણ, એનું શું થયું, અપડેટ હું લઈ લઈશ, કોઈ ચિંતા નહીં. અમદાવાદ વાળો તો એ દિવસે સાજા આવી ગયું હતું, સુરતનું બી બીજે દિવસે. તો આપણે મારી છતી રહી ગયો, માફ કરજો, બિલકુલ તો મારે સ્વીકારવું પડે. સુદાનભાઈ પણ ગડબડ ચલાવે, ગોટા ચડાવે, બિલકુલ ન ચલાવી લેવાય. આ ગુજરાતની જનતા માટે આપણે જે કરી રહ્યા છીએ, આ બધી પીડા છે ગુજરાતની જનતા. આજે કેગનો રિપોર્ટ છે, કેગનો રિપોર્ટ મુકાણો, ગોધરાકાંડનો રિપોર્ટ મુકાણો. ગોધરાકાંડમાં તો ક્લીન ચીટ મળી ગઈ છે બધાને, અને એટલા માટે ઉખેરવું નથી કે 17 વર્ષ થઈ ગયા છે હવે, જે નાના બાળકો હતા ને એ પણ 17-18 વર્ષ નથી ગયા ને, એને આગળ વિચારવું છે. રામ મંદિર પછી આ કાંડ, મુસ્લિમ હિન્દુ, એમાંથી બહાર આવી દુનિયા આગળ વધી રહી છે, એટલે એમાં બહુ આપણે પડીશું ને. કદાચ એકાદ લેવું હશે તો લઈ લઈશું, કારણ કે એમાં અશોકભાઈ ભટ્ટને પણ ક્લીન ચીટ મળી છે, એટલે ભૂષણભાઈ છે, એટલે કૃષ્ણ કરી નાખશું. હવે મજા છે કેગનો રિપોર્ટની. તમે ને હું જે ટેક્સના પૈસા ચૂકવીએ છીએ ક્યાં જાય છે, ક્યારેક ક્યારેક આપણે વિચાર આવે ને, તો આ સરકારના આંકડા છે. સરકારે એવું કીધું છે કે જીએસટી આવ્યું ને પહેલા
વેચાણ વેરાની બધી હતી. હરિભાઈ, આ વેચાણ વેરામાંથી આપણે જે પૈસા લઈએ ને, બરોબર, સેલ ટેક્સ ને જકાત ને આ બધું, જકાત તો પછી ધીરે ધીરે નાબૂદ થઈ, વેટ ને 2013 થી વેટ કેટલું બાકી છે ખબર છે? 40,281 કરોડ રૂપિયા બાકી છે. આ કેગનો રિપોર્ટ છે. અને વેટ વેરાના અધિકારીઓની વસુલાત માટે નિષ્ક્રિયતા દેખાય છે. આ વેટના અધિકારીઓ છે ને, એને એને ભાઈ વસુલાત જ નહોતી કરવી. હવે કેમ નહોતી કરવી આપણે નહીં ખબર હો ભાઈ. તમે પછી એવા મને પ્રશ્ન ના પૂછો કે સુદાન ભાઈ આ 42,000 કરોડ રૂપિયા લીધા કેમ નહીં વેટના અધિકારીઓ, એ આપણે ખબર નથી. એ તમને શંકા થતી હોય તો મને પણ એવી થાય કે શું થયું હશે, એમ શું કુંડળીમાં ગોળ ભંગાયું હશે. 2017-18 12,436 કરોડ પડતર બાકી, 17-18 પેલાના 27,000 ટોટલ થાય છે. અને લખે છે શું ખબર છે, મજા આવશે, એ એટલા માટે બાકી છે કે વેપારીનો પતો નથી, વેપારીનો ધંધો બંધ, બાકી ચૂકવવા માટે મિલકત ન હોવાના કારણો છે, ધંધા પડી ભાંગ્યા છે, આટલા રૂપિયા 42,000 કરોડ રૂપિયા આવ્યા નથી. નાદારી એટલે સુરત થી રિપોર્ટર છે રેડી શૈલેષભાઈ? સમજવાની કોશિશ કરવી છે કે ત્યાં કેટલા અત્યાર સુધી કોર્પોરેટરો પકડાયા છે ભાજપ ને કોંગ્રેસ ના, શું શું એક્શન પાર્ટીઓ લીધી છે, લીધા છે કરપ્શન. આ છેલ્લા 5 વર્ષની જે ટર્મની વાત કરીએ તો કુલ 5 કોર્પોરેટરો લાંચ લેતા પકડાયા છે. તેમાં 3 ભાજપના છે, 2 કોંગ્રેસના છે. ભાજપના 3 છે, જયંતિ ભંડારી, બીના રાઠોડ અને નેન્સી સુમરા. આ 3ની સામે ભાજપે કોઈ જ કાર્યવાહી કરી નથી. ભાજપે કોઈ કાર્યવાહી કરી નથી જી નહીં. હજી પણ એ તમામ કોર્પોરેટરો બોર્ડમાં આવે છે, બાકીની કાર્યવાહીમાં પણ પાર્ટી સંગઠનમાં પણ ભાગ લે છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ગઈકાલે જે કપિલા પટેલની સામે ગુનો નોંધાયો એટલે તરત મોડી રાતે સસ્પેન્ડ કરી દીધા હતા. અગાઉ લીલાબેન ગઈકાલ રાતે સસ્પેન્ડ કરી દીધા. આગલા પકડાયા હતા એનું, અગાઉ જે પકડાયા હતા એમાં લીલાબેન કરીને હતા, પણ એનો દીકરો સીધી રીતે પકડાયેલો હતો. લીલાબેન સીધી રીતે નહોતા એટલે એટલે એને સસ્પેન્ડ નહોતા કર્યા. પણ ગઈકાલે કોંગ્રેસે એકદમ એક્ટિવ થઈને આ નિર્ણય કર્યો છે. ઓકે, ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. એટલા માટે ભૂષણભાઈ કે મને શંકા ન જાય, તમને શંકા ન જાય. અને આ હું એમ કહું છું કે આ ભાજપની બેવડી નીતિ ઈ સામે આવે છે. ઈ પછી તમે પાર્ટી સાથે એકવાર વાત કરી લેજો કેમ આવું નથી કરતા. મને ખબર નથી કારણની, મેં એટલે જ કીધું કે મારી પાસે જે ઇન્ફોર્મેશન આવી. અને હજી હજી જે જે ટીવી જોવે છે મહામંત્રની, ખાસ જોઈ લેજો કે વી ટીવી નો ને એસીબી નો અભિયાન છે સાહેબ, એમાં સરકારનો પણ સાથે છે, વિજયભાઈ પણ અમારી સાથે છે. એસીબી વી ટીવી નો અભિયાન છે, જેટલા જેટલા લાંચિયા હશે ને એને બધાને પકડાવવાના છે. એટલે તમે હવે વિચાર કરી લેજો કે તમારે લેવી છે લાંચ કે નથી લેવી. તમને કોઈ પકડશે કે નહીં પકડશે, અમારી પાસે જેટલા જેટલા મારી પાસે આવે છે ને બધાનું હું એસીબીમાં મોકલું છું ને એસીબી ત્યાંથી રેડ કરીને પકડાવે છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો. અને જે જે લાંચિયાઓ છે ને એના દીકરા દીકરીને જે સંબંધીઓ છે ને એ ખાસ એને શિખામણ આપે કે હવે રેવા દેજો. હવે કોઈ ચેનલ છે વી ટીવી જે જનતાની ચેનલ, જે જનતાના રૂપિયા નહીં જવા દે, સમજો તમે. એટલે મારી આપને સૌને અપીલ છે, હાથ જોડીને, ઘણા બધા મારા મિત્રો પણ હશે, ચાહક વર્ગ પણ હશે, ઘણા મને એમ કે કિશોર અમે તમારા ચાહક છીએ પણ 50,000ની લાંચમાં પકડાયા તો હોય. એટલે એટલે હું કહું છું કે માફ કરજો, અહીંયા વી ટીવીમાં હું માત્ર ને માત્ર સચ્ચાઈનો ચાહક છું, ભ્રષ્ટાચારને લાગવક્ષાઈથી હું નફરત કરું છું. એટલે મહેરબાની કરી અને આ ન કરતા. એટલે કેગનો રિપોર્ટ આવ્યો છે, કેગ રિપોર્ટમાં ઘણી બધી ખામીઓ આવી છે. એટલે આ વેપારીઓની વાત કરી. બીજી પેલા પવન ચક્કીઓ લાગી છે ને, તમને ખબર છે આ બધે વિરોધો થાય છે, મજા આવશે તમને. સરકારે 5.62 કરોડ વિન્ડ ફાર્મ માલિકો પાસેથી વસૂલવામાં ઊણી ઉતરી છે, લીધા જ નથી 5.62 કરોડ. એક તો એમને નાખવા દો છો, પછી અમારા ખેતરોમાં નાખવા દો છો, પછી અમારા ખેતરોમાંથી તમે હેરાન કરીને લઈ જાઓ છો, અને એના જે રૂપિયા લેવા ના હોય એ તમે લેતા નથી. એટલે શું એને જલસા જ કરાવવા માટે આપણે બોલાવ્યા છે? તો અમારા જેવા ગામડાઓ લોકોને આપી દો ને વિન્ડ ફાર્મ લોન આપીને, અમે નાખી દઈએ. તમારે આટલું જ બધું જો મોજ કરાવી હોય તો હે મારા ગામના લોકો કમાશે યાર, કોઈ એ વસ્તુ પણ એક છે. અને રોડ તૂટી જાય છે, રાજ્યના રોડ નિર્માણના ડામરના ભાવમાં તફાવત મળ્યો. બોલો,
ડામરના ભાવમાં પણ તફાવત મળ્યો, તોય ડામર હાલતું નથી, રોડ તૂટી જાય છે. આ બધી વાત ઉપર ચર્ચા કરવી છે. આપણી સાથે ચાર મહાનુભાવો જોડાયા છે. ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ છે, હરિભાઈ દેસાઈ છે, દિલીપભાઈ ગોહિલ છે અને બિપિનભાઈ ઠક્કર છે. ચારે ચાર મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત મારે આપણાથી કરવી છે. બિપિનભાઈ, કેગનો રિપોર્ટ છે એટલે આમાં તમારો મારો તો હોય નહીં, પણ કેગનો રિપોર્ટ શું કહે છે સમજવાની કોશિશ કરવી છે. આપણે કેગ મુખ્યત્વે જોઈએ તો એ જે છે એક ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા, જેનું એનું આખો ઓડિટ જે સરકારનું છે, સરકારના તમામ વિભાગનું, એમને દર વર્ષે એમને આખું દરેક વિભાગ વાઇઝ એમને કરવાનું હોય છે. એના માટે આખું જે છે એ મુખ્યત્વે રેવન્યુ એક્સપેન્ડિચર અને જે ગ્રાન્ટી નેટ ટુ ધ પંચાયત, એ ત્રણ વસ્તુ ઉપર, અને ચોથું છે કે કોન્સોલિડેટેડ બજેટ ઉપર આખું પ્લાનિંગ કરતા હોય છે કે એમાં કેટલું બજેટ આવ્યું, ક્યાં ઓછું આવ્યું, કેટલું ખર્ચ આવ્યું. એવી જ રીતે આવકનો ભાગ હોય તો આવકોના અંદાજો કેટલા રાખ્યા હતા, કેટલા આવ્યા અને કેટલી ઓછી વસૂલાત થઈ અને કુલ કેટલી બાકી રહી, દર વર્ષે કેટલી ખેંચાય છે. એટલે દરેક કરવેરા હોય તો એમાં તમામ કરવેરા, ટેક્સ રેવન્યુ હોય, નોન ટેક્સ રેવન્યુ હોય અને સેન્ટ્રલ તરફથી જે પણ આવવાની હોય ગ્રાન્ટો, એ બધું એ ટોટલી, જેમ આપણે હમણાં કીધું તમે કે ભાઈ જીએસટીની વાત કરી, મુખ્યત્વે કર આવકનું આપણે કહીએ તો 2000 જે આજે કેગનો રિપોર્ટ જે મુકાયો છે એમાં સરકારે કુલ કેટલી આવકો ઓછી જે અંદાજી હતી 2017-18 અને એમાં કેટલી આવકો ઓછી થઈ, કયા કયા હેડિટર થઈ, તો એ મુખ્યત્વે જોઈએ તો કરવેરાની આવકોમાં મુખ્યત્વે ઘટાડો જે છે એ જીએસટીમાં, જીએસટી વાસ્તવમાં આવ્યું છે આપણે જુલાઈ 2017, એટલે એપ્રિલ મે અને જૂનમાં એ છે વેટની આવકો હતી, ને ત્યારબાદ જે છે 9 મહિનાની આવકો જીએસટીની હતી. એટલે એ આવકોમાં મુખ્યત્વે કેન્દ્રએ જે આપણે જે 5,000 કરોડ લેવાના હતા તો એની સામે કેટલા આપ્યા, તો આપણે જોઈએ તો 3,167 કેટલી રકમો મળી છે. બીજી બાજુ જોઈએ તો જે ટોટલ એમને કરવેરાની અંદાજો જે છે એ 46,000 કરોડ, એટલે ટોટલ જે 57,000 કરોડ 2017 માટે એમને અંદાજ્યા હતા, અને એની સામે જોઈએ તો એમાં 10-11% રકમો ઓછી થઈ છે, પ્રાપ્ત થઈ છે. એટલે એવી રીતે દરેક સ્ટેમ્પ ડ્યુટી છે તો સ્ટેમ્પ ડ્યુટીમાં કેટલી આવકો ઘટી, એ બધાનું એમને ડાયરેક્શન આપ્યું છે કે ભાઈ આ રિપોર્ટમાં અમે જોયું એ પ્રમાણે આટલી આટલી આવકો ઘટી, પણ એ આવકો ક્યાં ઘટી અને એના માટે શું એમને સુઝાવ કરે એ વધારવા માટે, એટલે આવકોની રિકવરી માટે. પણ એ આવકોની રિકવરી માટેનું જે આમાં પ્રદાન જોઈએ એટલે કે એની સ્ટ્રેટેજી રાખી જોઈએ, એ અંગે કોઈ આમાં સ્ટ્રેટેજી બતાવતું નથી કે હવે પછી જે પગલાં લેવાય એમાં આપણે શું શું કરવા. ઓકે, એ મુખ્યત્વે આપણે બિલકુલ. હરિભાઈ, એક બીજું પણ એક સામે આવ્યું છે. આમ તો મેં કહ્યું એમ કે 27,000 કરોડથી 32,000 કરોડ આપણે શિક્ષણમાં નાખી દીધા છે, આરોગ્યમાં ડોક્ટરોને અત્યારે બરાબર સામૂહિક અને આરોગ્ય કેન્દ્રમાં તો ઠેકાણા જ નથી, બધા સિવિલ હોસ્પિટલોમાં પણ બિચારા લાઈનો લાગે છે, એટલે સ્વાભાવિક છે. તો બી કેટલીક કંપનીઓ છે જ્યાં વિદ્યુત શુલ્ક નાખે ઉપર, વિદ્યુત શુલ્ક કે એવું કીધું છે કે સાંગી સિમેન્ટ છે 83 કરોડ રૂપિયા બાકી છે, લેવાની કોઈ ઉતાવળ નથી, તમે આરામથી આપજો, ન આપો તો વાંધો નહીં, એમ કરીને ચાલી દીધું. એલેમ્બિક વડોદરાનું બાકી છે 19 કરોડ, બેરોન રેયોન સુરતનું બાકી છે 8.9 કરોડ, એસઆર પાવર જે આટલી મોટી કંપની છે બરોબર એનો 37 કરોડ બાકી છે વિદ્યુત શુલ્ક. એટલે આ બધું શું એમ, એટલે કંપનીઓ મોટી મોટી હોય એટલે એને જલસા મારવા દેવાના, સમજવું છે અમારે. નહીં, એટલે આ બધી બાબતો જે છે આ સરકાર સ્વીકારે છે. આ કેગનો રિપોર્ટ જે છે, કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એનો રિપોર્ટ છે એ છે ને સરકાર પોતે સ્વીકારે છે, પોતે લખીને આપે છે. કેગ છે ને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને પૂછે છે કે ભાઈ આના વિશે તમારે શું ખુલાસો કરવો છે, તો એ ખુલાસો કર્યા પછી, અને તમે શરૂઆતમાં જ જે વાત કરી એ બહુ સરસ વાત હતી કે પેલો જેને આપણે કેમ રકમ આટલી 46,000 કરોડ જેટલી રકમ કેમ આપણે 40,000 જેટલી કેમ ના આવી,
તો કે જે ધંધો બંધ થઈ ગયો, નાદારી નોંધાવી, મિલકત નહોતી, ફડચામાં ગયા, વેપારીનો પત્તો નથી મળતો, વગેરે વગેરે વગેરે, આ બધા કારણો આની અંદર અહેવાલમાં નોંધાયેલા છે. ખરેખર તો જેને આ અહેવાલ જે છે, કેગનો અહેવાલ છે, રાજ્ય સરકાર પોતે જેને કેટલું ભૂંડું કામ કર્યું છે અથવા તો એની કેટલી ત્રુટીઓ છે, કેટલી ગેરરીતિઓ છે, જેમ તમે હમણાં જ પેલી એક નેરની વાત કરી ફતેવાડીની, એ એની અંદર તો એ પેલા ઉંદરડા ને એની વાત પણ આપણે કરતા હતા. એટલે આટલા 170 કરોડ રૂપિયા ખર્ચાયા પછી પણ જો એ કામ ન થયું હોય તો આ પૈસા જાય છે ક્યાં? હવે આમાં થાય છે એવું કે કેગ નો રિપોર્ટ વિધાનસભાની અંદર છેલ્લા દિવસે મુકાય કે પહેલા દિવસે મુકાય, પ્રશ્ન એ છે કે એના વિશે અભ્યાસ કરીને વિપક્ષે પોતે જ અને સરકારને ઘેરવી જોઈએ, રસ્તા ઉપર ઘેરવી જોઈએ, વિધાનસભામાં ઘેરવી જોઈએ, પ્રજાને જેને જાગૃતિ કરવી જોઈએ કે આ જુઓ તમારા પ્રશ્નોનું આ છે અને વાત છે. પણ બીજું કેગની વેબસાઈટ ઉપર જે રિપોર્ટ છે એની અંદર હું એક બીજો પણ તમને કહું, બિલકુલ બિલકુલ, ગુજરાતની માથાદીઠ આવક એટલી બધી વધી ગઈ છે કે તમને આઘાત લાગશે. હું જો આંકડો કહીશ તો માથાદીઠ આવક 2017-18 માં 2,06,447 રૂપિયા છે. ભારતની જે એવરેજ છે આવક, સરેરાશ માથાદીઠ આવક છે 1,29,800, એના કરતા પણ લગભગ બમણી છે, ડબલ, લગભગ બમણી છે. એટલે કે ગુજરાતીઓ બહુ સમૃદ્ધ છે એવું આ અહેવાલ બતાવે છે. પણ સામે એટલે આપણે તેને જરા ધીરા રે બાપુડિયા એવું કેવું પડે, કારણ કે જે દેવું છે ને આ દેવું કરીને ઘી પીવડાવવાની વાતો છે. દેવું આપણું જેને અત્યારે 2,56,366 કરોડ રૂપિયા છે વ્યાજને માથે, જે 2013-14 માં 1,83,057 કરોડ હતું, બરાબર છે ને? એટલે આ હું આંકડા છે ને ભૂષણભાઈ, હું એકદમ સરકારના કેગના અહેવાલને આધારે જ હું બોલી રહ્યો છું. એટલે કેન્દ્ર સરકારનું આ દેવું, અન્યોનું દેવું, બાકીના દેવા, આ બધા છે ને, એટલે કે ગુજરાતની પ્રજા કેટલી સહનશીલ છે એ પણ આમાં જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો કહી દઉં કે પબ્લિક સેક્ટર યુનિટ જે છે આપણા, આપણે જેને ક્યારેક છે ને જીએસપીસી તો બહુ જ આમ એને જેને આપણે બહુ આમ શું આ કમાલ કરી નાખશે ને, આપણે આંધ્રના પેલા દરિયાની અંદરથી આમ કરીશું ને તેમ કરીશું કરતા હતા, એ સૌથી વધારે નુકસાન કરનાર છે. 50 પબ્લિક સેક્ટર યુનિટમાંથી 19, અરે 50 છે ને નફો કરે છે, પણ 19 છે ને જે લોકો ખોટ કરે છે, એની અંદર જીએસપીસી છે, સરદાર સરોવર છે, ભાવનગર એનર્જી પણ છે, મને લાગે છે એ પણ સરકારી જ પેલું છે, અને અને ખખડધજ આપણી એસટી સેવા પણ છે. એટલે ખરેખર તો જેને એક એક અહેવાલ એનો અભ્યાસ કરીને ધારાસભ્યશ્રીઓએ અથવા તો પ્રજાના પ્રતિનિધિઓએ અથવા પ્રજાનું હિત ઇચ્છનારાઓએ એ લોકોએ અભ્યાસ કરીને પ્રજાને જગાડવાની જરૂર છે. બિલકુલ દિલીપભાઈ, બે વસ્તુ છે. એક તો તમને પ્રશ્ન પૂછી પણ લો, મને સવાલ થયો એટલા માટે કે મને એવું વિચાર આવ્યો કે 40,000 કરોડ રૂપિયા સમજો કે હું તમારી પાસેથી ન લઉં, હું વેપારી હું, હું અધિકારી છું અને હું તમને વેપારી હું, હરિભાઈ નેતા છે અથવા તો ભૂષણભાઈ નેતા છે, પછી હું એવું કહું કે ભૂષણભાઈ આ છે ને 40,000 કરોડ આપતા નથી, પણ 2,000-3,000 કરોડ રૂપિયા ક્યાંકથી મળી જાય અથવા તો એવું કઈ સેટિંગ બેટિંગ પડતા હશે, કારણ કે આ જો હું અધિકારી હોઉં ને હું જો 9 રૂપિયા લઈ શકું તો મને ડિસમિસ કેમ નથી કરતા, મને સસ્પેન્ડ કેમ નથી કરતા, હું કામ કરનાર નથી એવો માણસ તો એને મને રાખ પગાર કેમ આપે છે, મને એ થોડું એ નથી સમજાતું. એ એટલા માટે કે આજે 41,000 કરોડ છે ને એ પણ ઇન્ડિકેટ કરે છે કે મંદી છે, જે સ્વીકારવા નથી માંગતી સરકાર. આવક ઘટી છે, નાણા પંચનો અહેવાલ હતો કે નિશ્ચિત પ્રમાણમાં જો જીડીપી નો વિકાસ થાય તો નિશ્ચિત પ્રમાણમાં આવક તમારે થશે, એ આવક નથી થઈ કારણ કે ઉત્પાદનમાં અને સર્વિસીસમાં મંદી આવી છે. એટલે આ આંકડો એ પણ બતાવે છે. એટલે જે યાદી લખી કે 1, 2, 3, 4, 5 કયા કયા કારણો, એમાં જે કારણોમાં બાકીના બધા કારણોમાં તો 2 કરોડ, 5 કરોડ, 15 કરોડ કે 1,000 કરોડ હશે. 41,000 કરોડ જ્યારે ઘટતા હોય ત્યારે એની પાછળનો મંદો છે કે ઓવરઓલ જે મંદી છે, જે ખાનગીમાં સ્વીકારે છે ભાજપના નેતાઓ, પણ જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી. અને નાણાપ્રધાન નિર્મલા સીતારામન જેવા જવાબદાર વ્યક્તિ પણ એવું કહે છે કે ખાલી સુસ્તી છે, મંદી નથી.
એટલે આ એ આંકડો બતાવે છે. એટલે આમાં વિપક્ષે જે કામ કરવાનું એ છે, આ રિપોર્ટ ને ત્રણ રીતે જો એક પ્રકાર આ આંકડા બધા જોઈ શકે, હું પણ વાંચું છું, બધા વાંચે, 41,000 નું કારણ પબ્લિક પણ વાંચી શકે છે, પણ સમજી ન શકે. એટલે એને સમજાવવાનું આ છે કે આમાં જે ત્રણ ચાર કારણો આપ્યા છે, વસૂલી ન થવાના, કારખાના બંધ થઈ જવાના, પણ એમાં વસૂલી ન થઈ શકે એટલે કોઈ નાસી ગયા એ કેટલા, ને વેપારીનો પત્તો નથી મળતો કે, અને પણ એની સંખ્યા કેટલી, એ સંખ્યા કદાચ ઓછી હશે અને વધારે આવક એટલા માટે નથી થઈ કે જે પેલા કારખાના બંધ થઈ ગયા છે, એમએસએમઈ આપણે જેને કહીએ છીએ બંધ થઈ ગયા છે, કારણ કે રોજગારી ઘટી છે ને એને ટેક્સ નથી ભરી શકે, એમ એ ભરી શકે એવી સ્થિતિમાં નથી, એને કારણે પણ આવક ઘટી હોઈ શકે. એટલે એક એ રીતે આંકડા સમજાવવા જોઈએ. બીજા જે બહુ તમે સારી રીતે વાત કરી કે એલએમબીક હોય, બરોડા રહે, એનો એસઆર પાવર, આ બધી મોટી કંપનીઓનું જયારે એડજસ્ટમેન્ટ કરી આપતા હોય છે, એને તમારે ચોપડે તો બતાવવું પડે. એ ચોપડે બતાવવા માટે બહુ સરસ રીતે એનું ચિત્ર બન્યું હોય છે. એ ચિત્ર ઉકેલવાનું કામ વિપક્ષે સમજાવવું પડે લોકોને કે આમાં જે નિયમોની છટકબારી લઈને જે રાહત આપવાની વાત છે, એ રાહત આપવાની પાછળ હેતુ શું છે એ સમજાવવું પડે. આ તો આંકડા છે, સરકારે આપવા પડે એટલે આપણી આપી પણ દીધા છે, આ વસ્તુ છે. અને સમગ્ર રીતે જે રિપોર્ટ આવે એનું ઇમ્પ્લિકેશન શું છે, એટલે ઇમ્પ્લિકેશન આ જે વાત છે કે રાજ્ય ઉપર દેવું વધી રહ્યું છે. પછી ટોટલ તમે ફિગર જોશો, મહેસૂલી ખર્ચ ની સંખ્યા વધી છે ટોટલ, 2013-14 માં સમથિંગ થયા હતા, 17-18 માં અમુક થયા છે, પણ પર્સન્ટેજમાં 0.40% નો ફરક પડ્યો છે કે જીડીપી ના જે ટૂલ હોય એમાં 88% હોવા જોઈએ, જગ્યાએ 48% થયા, ખાલી 0.40% ઘટ્યા છે. પણ આ કરોડોની વાત કરીએ છીએ, એ વિકાસ ખર્ચ ઘટ્યો છે, કારણ કે સરકાર પાસે જયારે આવક ઘટે છે ત્યારે એને વિકાસ ખર્ચ ઓછો કરવો પડે છે, એની સીધી અસર લોકોને મળતી સુવિધાઓ પર પડે છે. એટલે આ આંકડા દ્વારા પ્રજા ઉપર અસર શું પડે છે એ બતાવવાનું કામ વિપક્ષ એવી ટીકા કરીને બેસી ના રહેવું જોઈએ કે સરકાર છેલ્લે દિવસે કરે શું કરે. અરે તમારી પાસે આખો સમય પડ્યો છે, નેક્સ્ટ જયારે સત્ર આવે ત્યારે તમે જનતા વચ્ચે જાઓ, જનતા વચ્ચે જાઓ ને, તમે ગૃહની શું કામ ચિંતા કરો. પણ એક વાત છે કે વિપક્ષ એ એટલા માટે આપણે આમ તો વિપક્ષ માટે પણ સવાલ ઉઠાવીએ છીએ, કારણ કે વિપક્ષને પણ લોકો મત આપે છે, તમારે પણ જો સત્તા માટે આવવું હશે સત્તા ઉપર તો તમારે આ બધું કરવું પડશે. એ ભાજપે પેલા કરેલું છે એટલે સત્તા ભોગવે છે, હવે તમારે જો આવવું હોય તમારે આવું કરવું પડશે. અમે તો વગર મફતની સલાહ આપીએ છીએ, કોઈ ચાર્જ વગર. એટલે ભૂષણભાઈ તમારો ટર્ન, થોડુંક સમજવાની કોશિશ એ કરવી છે. માની લો કે ફતેવાડી કેનાલના બહુ જ પ્રશ્નો આવ્યા અને એમાં કેનાલની મરામત પાછળ સરકારે 111 કરોડ ખર્ચ્યા, તો ઉંદર આવીને કેનાલ તોડી, અને મારા ખેડૂતો હેરાન થાય, પછી ફોન કરે કે સુદાનભાઈ તૂટી ગઈ ને ગાબડા પડ્યા, આ કોઈ અધિકારી હજી સુધી જેલમાં ગયો એવું છે નહીં. પછી વેપારીઓના 40,000 કરોડ ને એ જે પણ હોય મોટી મોટી કંપનીઓના કે આપ્યું છે, શું ખરેખર આમાં શું હોઈ શકે? રાજ્ય સરકારના આંકડા છે પાછા, એ બાજુ યાદ રાખજો. હું ક્યાં ના પાડું, અને ભૂષણભાઈ તો ભાઈ રહી ચુક્યા છે બધા સિસ્ટમમાં. આપણે જે વાત કરી એ પ્રમાણે સીએજી નો રિપોર્ટ રજૂ થાય છેલ્લા દિવસે, પરંપરા મુજબ આજે કે પહેલી વખત છેલ્લા દિવસે રજૂ થયો છે. પણ સારી સરકારની નિશાની હોય તો પહેલા દિવસે મૂકવું જોઈએ. પણ વાત મારે ત્યાંથી કરવાનું મન થાય કે આ રિપોર્ટ મુકાયા પછી એ જાહેર હિસાબ સમિતિની અંદર આવે પહેલા. એનું કારણ હોય છે જેમ બિપિનભાઈ વાત કરી કે અંદાજ ટેક્સનો આખા વર્ષ દરમિયાન એક અંદાજ પ્રમાણે આટલો કર વસૂલાત આવશે, ક્યાંક કર વસૂલાત ના આવે. દિલીપભાઈએ વાત કરી કે ભાઈ રિમી સાહેબે વાત કરી, કર વસૂલાત ના આવી, સરકારે એક કર અંદાજ નક્કી કર્યો કે આટલા કરોડ રૂપિયાની આવક એ આવવી જોઈએ, કારણ ગમે તે આવ્યા હોય, આ કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, એ પરિસ્થિતિના નિર્માણની અંદર ક્યાંક એમાં નિષ્ફળ જાય તેમાં સરકાર ક્યાં દોષિત આવી. અંદાજ છે, આપણે આપણો પગાર માની લો કે મારો ઘરમાં કોઈ 25,000 રૂપિયાની એક ખર્ચાની અંદાજ છે, પણ કોઈક વખત એવું બી બને કે 25,000 ના અંદાજના ઘરખર્ચની અંદર કદાચ 50,000 બી થઈ જાય. પણ વિદ્યુત શુલ્ક ને એ બધા તો ફિક્સ હોય એટલે આમાં કઈ નહીં. એ વાત, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જે વાત છે સરકારે આની અંદર નિશ્ચિતપણે કોર્ટની અંદર કાર્યવાહીઓ કરી છે, નોટિસો કરાવી છે, એની મિલકતો જપ્ત કરાવવાની શરૂઆતો થયેલી છે, આવા પણ કિસ્સા છે. પણ એ કિસ્સાઓ, એ બધી વાતો આજે આની અંદર આવતી રિપોર્ટની અંદર નથી આવતી. પગલા લેવા આવ્યા છે, પગલા ભરાઈએ બી ખરા. હા, આપ કહો છો ક્યાંક વહેલા, ક્યાંક મોડા, ક્યાંક ઢીલા, એવું બને,
સરકારની અંદર. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે જો આ ના બન્યું હોત તો સરકારે ઓવરડ્રાફ્ટ લેવો પડે, પણ સરકારે ઓવરડ્રાફ્ટ નથી લેવો પડ્યો, એનું કારણ બી શું? આપની વાત સાથે સમજો, પણ કહેવાનો મારો મતલબ એટલો છે કે અંદાજની વાત આવે કે આ આપણે અંદાજથી નક્કી કરીને બેઠેલા છે કે આપણે આ કરવું છે ને આ કરવા માટે આટલો ખર્ચ છે. દાખલા તરીકે નાની વાત કરું કે 1960માં સરદાર સરોવર ડેમ બાંધવા માટેનું ભૂમિપૂજન થયું, એ વખતે એક અંદાજ મુકાયો કે ભાઈ આટલા કરોડ રૂપિયામાં આ ડેમ બંધાશે. પણ એ ડેમ પૂરો થયો 2016-17માં, તો વચ્ચેના લિટિગેશનો, જમીનો, આ બધાનો ડેમનો ખર્ચો વધતો ગયો. એ વધતા ગયેલા ખર્ચાની અંદર સરકારે ક્યાંથી ઉગાવવાનું? તો એટલે કહેવાનો મારો મતલબ ક્યાં છે, આવું દરેક વિભાગની અંદર, દરેક વસ્તુની અંદર બનતું જ હોય છે. ઓકે ઓકે, માની લઈએ બને. અને તમારી વાત પણ એક વાત સાચી છે કે પીએસસી માં જાય છે, પીએસસી નો અધ્યક્ષ પદ વિપક્ષ નો હોય, વિપક્ષ ના હોય. હવે એક બધા એમ ન કહીએ યાર ફૂટી જાય ફૂટી જાય, એવું કઈ આપણે એવું નથી કહેતા, પણ આપણે એમ કહીએ કે યોગ્ય તપાસ થવી જોઈએ, એક વિરામ નો સમય થયો છે. કારણ કે આમાં હું છે વિરામ પાછળ આપણે બંધાયેલા હોઈએ, એટલે નાનકડા વિરામ લઈ લઈએ. તમારે ક્યાંય જવાનું નથી, ફોન લાઈન પણ ખોલીશું, હજી મહાનુભાવો પાસેથી પણ જાણીશું કે આ જે એની દવા શું, એમ દવા ખરેખર આપણે પેટમાં દુખે તો આપણે દવા લઈએ, પણ મારે તમને એવા જાગૃત કરવા છે સાહેબ, એવા જાગૃત કરવા છે કે તમે ઘર બેઠા બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે આ આમ થઈ રહ્યું છે, આ આમ થઈ રહ્યું છે. ઈશુદાનભાઈ ને વીટીવી આમ કીધું તો આ આમ થઈ રહ્યું છે. અને એક વસ્તુ છે કે મારું સ્વાર્થ ઝીરો હશે, માત્ર ને માત્ર તમે જાગૃત થશો, તમે પૂછશો ને, આમાં પીએસસી નો અધ્યક્ષ નું બધું હું તમને કહીશ, એટલે એની પાસે પણ તમારે પૂછવાનું કે એનું શું થયું, કેગના રિપોર્ટ નું. આવીશ વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કદરભાઈ સુરત થી જોડાય છે. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હવે સાહેબ આ કેગ ના રિપોર્ટ મુજબ જે આ પીજીવીસીએલ ને જે આ લોકો મોટી મોટી કંપનીઓના જે બાકી રહેતા પૈસાઓ હોય છે, હવે અમે અહીંયા ડીજીવીસીએલ માં સાહેબ બિલ ભરી દીધા હોય છે 6-6 મહિના, છતાંય 6 મહિના પછી અમારું તો નાના માણસો નું કનેક્શન કાપી જાય છે. આપણે નાના છીએ ને. મોટાની કંપનીઓ ને આ બધું આવશે, હિસાબ તમારું થશે બધાનું. જોડાય છે જી બીજીભાઈ. જય માતાજી. મારા નાના ની જમીન છે ધાંગધ્રા ગામ કોપરણી. હા, 12 વર્ષ થી વારસાઈ નથી પડતી. એટલે વાંધે ચડી ગઈ હશે. બાર મારા મધર એક હવે જીવે છે ખાલી, અમારે 4 માસી બાગ ગુજરી ગયા. વાંધે પડી ગઈ હશે અને કોક તમારા અંગત જ પાછું બીજું કરતો હશે. બરાબર હે ને? હા હોય છે. એટલે એમાં હવે ત્યાંથી જ રસ્તો કાઢવો પડશે, આમાં બીજું કઈ લગભગ કઈ નહીં થાય. પણ ગુપુ બાબર વિજયભાઈ, જર જમીન અને જોરું આ ત્રણે ઝઘડાના છોરું, પણ હું આપને વિનંતી કરું છું સાહેબ કે હરામ નો લેતા નહીં, હરામ નો ખાતા નહીં, કર્મ નો સિદ્ધાંત કોઈને છોડતું નથી. એટલે તમે જો પચાવીને કે ગૌચર ઉપર દબાણ કરીને કે બધું બેઠા હોય ને તો એને છોડીને બધું મુક્ત થઈ જજો. ઊંઘ તો આવશે, નહીં તો ઊંઘ નહીં આવે. હરિભાઈ તમારાથી ફરીથી ટર્ન લેવું છે મારે કે આની દવા શું, એમ આ બધું આવે પછી પણ આપણે ન કરતા હશે તો કરતા હશે તો એ આપણા નહીં આવતું શું, આમ ખરેખર શું કરવું જોઈએ સંક્ષિપ્તમાં? મને એવું લાગે છે કે એની અંદર એક જ દવા છે કે આપણે ત્યાં શેડો મિનિસ્ટ્રી બને. અને પરેશભાઈ જ્યારે વિપક્ષનો નેતા થયો ત્યારે એણે જાહેરાત કરેલી કે શેડો મિનિસ્ટ્રી બનાવીશું. હવે એ વખતે છે ને એ લોકોના અંતરકલહને કારણે એમણે છે ને એ ન કર્યું, નહીં તો દુનિયાભરના મહત્વના દેશોની અંદર શેડો મિનિસ્ટ્રી એ રીતે કામ કરે છે. અને ભારતીય જનતા પાર્ટી એ પરંપરા પોતે ફાઇનલ વોટિંગ થઈ રહ્યું છે. ફટાફટ 40-40 સેકન્ડ ચારે ચાર મહાનુભાવ. હરિભાઈ તમારાથી બાકી છે એટલે
હું જે વાત કરી રહ્યો હતો એ વખતે આપણે કેગ ની વાત કરતા હતા, કેગ ની અંદર છે ને જે કરવું જોઈએ એ છે કે શેડો મિનિસ્ટ્રી નું, તો એ છે ને એ મિનિસ્ટ્રી ઉપર એ ધારાસભ્યો નજર રાખી શકે, એ આખું તંત્ર ઉભું કરી શકે, અને ધારો કે વૈકલ્પિક સરકાર રચવાની હોય ત્યારે છે ને એ લોકોને પ્રોમિનન્સ મળે, એટલે કે એક તો વોચડોગ તરીકેની કામગીરી કરે, અને બીજું કે એ છે ને એ સ્પેશિયલાઇઝેશન એનું એમાં હોય, એટલે એ છે ને એનો અભ્યાસ પણ થઈ શકે, પ્રજાની સુધી છે ને એ વાત લઈ જઈ શકે. બિપિનભાઈ એક આક્ષેપ છે કે ભાઈ શાસક વિપક્ષે આંદ્રખાને એક થઈ જાય છે, આવું કઈ હશે? મને બહુ ખબર નહીં. એ જાહેર હિસાબ સમિતિનું જે છે જે મેમ્બર છે એમને વધુ ખબર પડે, કારણ કે આખું મૂલ્યાંકન જે છે જાહેર હિસાબ સમિતિ ખાતે એનું અમલીકરણ થતું. જેમ કે પૂજાભાઈ પહેલા આપણે જે છે એ આપણે અત્યારે હાલમાં જળ સંપત્તિ મિનિસ્ટર જે છે એ હતા, શક્તિભાઈ બી હતા, જેમ હું જ્યારે સભ્ય હતો ત્યારે ચેરમેન હતા. એટલે મુખ્યત્વે અમલીકરણ જે આમાં આપણે જે એક સઘન વ્યવસ્થા જે છે ઓડિટિંગ વ્યવસ્થા, કે એક તો ઓનલાઈન ઓડિટિંગ વ્યવસ્થા કરવી જોઈએ, જે બે બે ત્રણ ત્રણ વર્ષ પછી ઓડિટમાં આવે, ઓડિટ રિપોર્ટ મુકાય, એની જગ્યાએ ઓનલાઈન ઓડિટિંગ થાય તો એ બીજા વર્ષે જ રિપોર્ટ મુકાય, એનું અમલીકરણ થાય. અને ત્રીજો નંબર કે આની અસર ક્યાં પડતી હોય છે, કે વાસ્તવિક જેમ આપણે વાયદા કરીએ બજેટ આવે અને એકચ્યુઅલ, તો સરેરાશ 10-12% બજેટ તો આવતું વપરાતું જ નથી, એટલે એની આવકો ઓછી થાય, આવકો દર વર્ષે 10-15,000 ઓછી થાય, એની હવે કાપ ક્યાં મુકાય છે? તો આપણે 30-32 વિભાગમાં જોઈએ તો મુખ્યત્વે કાપ સામાજિક સેવા ઉપર પડે, એટલે શિક્ષણ, આરોગ્ય, લેબર વેલફેર આ બધા, અને પાણી પુરવઠો અને સિંચાઈ, જેના કારણે અસરગ્રસ્ત કોણ બને? તો આદિવાસીઓ બને, દલિતો બને, ખેડૂતો બને, એટલે ઈ ભોગવે. એટલે આ જે પ્લાનિંગ છે, જો ઓનલાઈન ઓડિટિંગ ચાલુ થાય અને એ વ્યવસ્થા એનું ટાઈમ લિમિટ ને મેન્યુઅલ નક્કી થાય, તો આ બધી વ્યવસ્થા બહુ સઘન થઈ શકે. ઓનલાઈન એ બહુ સારી વાત છે, અને એટલા માટે આ ઘણીવાર વસ્તુ જૂની થઈ જાય તો યાદ નથી હોતી. બીજું હું જે આરટીઆઈ ની વાત છે ને, હું તો કહું છું કે આરટીઆઈ થી આગળ વધીને મોટા ભાગની માહિતી સરકારી કામકાજની અવેલેબલ લોકોને ઓનલાઈન હોવી જોઈએ, જેથી જયારે પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે જ એનું અવલોકન થઈ શકે. અને બીજું સમગ્ર બજેટ વ્યવસ્થા બદલવી પડે. એ આ તો જેને હિસાબી કિતાબ છે, તમે આવકને જાવકના હિસાબ દર વર્ષે આપો, પણ 5 વર્ષ નવી સરકાર બને ત્યારે એક જ વાર બજેટ આવે જે પોતાનો કાર્યકાળ દેખાડે, અને બજેટ બનાવવામાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતને તમે એક રકમ ફાળવી દો, પછી એ વિચારશે એ જે એક, એટલે એ દિશામાં પણ આપણે વિચારવું પડે. તો આ ગોટાળાઓ સાથે બિપિનભાઈ શંકા વ્યક્ત કરે છે ને, તમે જિલ્લા પંચાયતને સોંપી દો પછી જિલ્લા પંચાયત આ તો વાપરતા જ નથી, એને બદલે એક વખત સ્થાનિક પંચાયત હાથમાં એની રકમ જતી રહી, જવાબદારી પછી એ લોકોની થશે. દિલીપભાઈ વાત કરતા હતા, બિપિનભાઈ વાત કરી કે શરૂઆત થઈ ગઈ છે, પહેલા કોઈ બ્રિજ બનતો હતો, પુલ બનતો હતો ને, ક્યારે એનું ભૂમિપૂજન થયું, કેટલામાં અંદાજ હતો, ક્યારે કામ ટેન્ડર પાસ થયું, ક્યારે પૂરું કરવાનું, આ કોઈ માહિતી કોઈ જનતાને જોવા મળતી નથી. આજે ભૂમિપૂજન થાય ને એ દિવસે ત્યાં તકતી લગાવવામાં આવે છે, આ શરૂઆત થઈ છે. અને એ શરૂઆત થઈ છે ત્યારે, હું જ્યારે પીએસસીમાં મેમ્બર હતો ત્યારે 2001-2002 ઓડિટ પહેલા તપાસવામાં આવતા હતા, પણ સરકારે ગતિ એટલે ગતિ વધારી, તો 2008 એટલે 2012-13 હું જ્યારે સભ્ય થયો હતો ત્યારે ની વાત કરું, એ ગતિ વધારી, તો એ ઓડિટ પહેલા તપાસતા તપાસતા 2008-09 સુધી આવી ગયા હતા. આજે કયા વર્ષના છે મને ખબર નથી, પણ મેં કીધું ને કે હવે શરૂઆત થઈ છે, એમાં પણ ગતિ આવી છે. કઈ તારીખે કામ શરૂ થયું, અંદાજ કેટલા રૂપિયાનો હતો, ક્યારે એને કામ પૂરું કરવાનું, આ બધી જ માહિતી એ ઓન રેકોર્ડ તકતી ઉપર લગાવવાની આવનારા દિવસોની અંદર. આનાથી ઘણો મોટો જે દિલીપભાઈએ જે શંકા વ્યક્ત કરી કે ભય વ્યક્ત કર્યો, એનાથી ઘણું બધું આવનારા વર્ષોમાં દેખી જવાનું, લોકોને જાણકારી મળે. એટલે કાર્યક્ષમતા કેટલી છે, ત્રીજો નંબર એમએલએ ની કાર્યક્ષમતા. નેતર પહેલા તો એવું બનતું હતું, ભૂમિપૂજન કોક કરતો હતો અને 5મા મુખ્યમંત્રી એનું લોકાર્પણ કરતા હતા. આ સમય હતો, ખર્ચ જે ગુજરાત અંદાજવામાં આવ્યો તો એના કરતા ઓછા ખર્ચમાં કઈ રીતે થાય છે એ એમાં લખેલું. નહીં હા હા, એટલે હું એ કહું છું, અને એટલે એમાં ધારાસભ્યોની જવાબદારી વધારે હોય, કારણ કે ધારાસભ્યો પહેલા પ્રશ્નો પૂછવા કરતા એનાલિસિસ કરીને કરવાની જરૂર છે વધારે. એ બી ધારાસભ્યો પર થોડો અભ્યાસ કરે, એક અપીલ છે, અને નહીં તો મારા મિત્ર બનજો, એટલે કઈ વાંધો નહીં, સવાલ જ નથી. એક એટલા માટે આપણે બધા જનતાના હિત માટે કરવું છે, જો તમે તમારો રોલ કરો, હું મારો રોલ કરું, અલ્ટિમેટલી આનંદ એ વાતનો થાય કે જનતાનો કંઈ ભલું થાય, જનતા જાગૃત થાય, જનતા સમજદાર થાય, અને ઓનલાઈન મૂકી દેવાય, જો કે એમાં પછી ગોટાળા કરવા તો ન થાય, પણ બધી વસ્તુ જો ઓનલાઈન મૂકી દેવામાં આવે
તો હું એમ કહું છું કે લગભગ પૂરું થઈ જાય. રોડ બનતા હોય તો રોડમાં કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે, મોબાઈલ નંબર લખો, એને મટીરિયલ કયું વાપરે છે, બધું આવી ગયું કંપનીનું. પણ ઘણી જગ્યાએ નથી આવતું, મોટામાં નથી, નાનામાં નથી આવતું, ઓનલાઈન નથી. એટલે આ બધું કરો તમે ઓનલાઈન, સરકારની અપીલ કરીશ અને પછી જો મજા સાહેબ આ લોકો ગડબડ કરવા વાળા ભાગી જશે. પેલા ભૂમિ પૂજન એક કરતા હતા અને પાંચમા મુખ્યમંત્રી અને પેલા બ્રિજ એમને એમ ખવાઈ જતા હતા, એ નહોતી ખબર. એ બધું હવે ધીમે ધીમે એટલે બહુ સાચી વાત છે, સમયનો એનો ઘણો લાભ મળે છે. પણ સોશિયલની જવાબદારી મારી જાગૃત કરવાની, તમે વીટીવી ની સામે બેઠા રહો, રોજ આપણે જાગૃત કરીશું લોકોને, આપણે ખૂબ જાગૃત કરવાના પ્રયાસ કરીએ છીએ. એટલે ભૂષણભાઈ, હરિભાઈ, બિપિનભાઈ અને દિલીપભાઈ, ચારે ચાર મહાનુભાવ દર્શક મિત્રો જોડાઈ શકે ન જોડાઈ શકે ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. વધુ સમાચાર આરપારમાં જુઓ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે ફોર્ચ્યુન રિફ